ભરૂચમાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો, સાથે જ વાહનો રોકીને ચક્કાજામ પણ કર્યો હતો. રસ્તા પર ચક્કાજામ થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ સ્કૂલો પણ બંધ કરાવી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ભરૂચ ખાતેના દ્રશ્યો, ભરૂચમાં પણ બંધને પ્રતિસાદ મળી રહ્યો છે. હાઇવે પર ટાયરો સળગાવીને જે રીતે ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે, ટાયરો સળગાવવામાં આવ્યા છે, વાહનો રોકીને ચક્કાજામ કર્યો છે. આપને જણાવી દઈએ કે વિપક્ષ દ્વારા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને આજે ભારત બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે, ત્યારે તમામે તમામ રાજ્યોમાં તેને પ્રતિસાદ મળી રહ્યો છે. ભરૂચ ખાતેના દ્રશ્યો છે. હાઇવે પર અસામાજિક તત્વો દ્વારા ટાયરો સળગાવવામાં આવ્યા છે. आज हमने भरूच डिस्ट्रिक्ट के पूरे एसोसिएशन ने हमको सहकार भी दिया है. इंडस्ट्रियल वाले ने भी आज खुद जाके खुद बसे रोड पे ठंबा दी है और पूरे स्कूल सारा कॉलेज भी आज भरूच के बन रहे हैं और प्रतिसाद हमको अच्छा मिला. बेरोजगारी, बढ़ती महंगाई और पेट्रोल डीजल के बढ़ते भावों को लेकर आज भारतीय राष्ट्रीय कांग्रेस ने पूरा भारत बंद का ऐलान दिया और सर्व विपक्षी पार्टियों ने उनका समर्थन किया है. और आज भारत बंद के संदर्भ में भरूच जिला कांग्रेस समिति द्वारा और लोगों ने खुद के मार्केट बंद रखकर स्वयंभू बंद को समर्थन दिया है. और कांग्रेस पार्टियों के वर्करों ने भी जाके जहां जहां जो चालू है वो चीज़ बंद कराने की कोशिश